स्वाध्यायनो 17મો દાખલો ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.4×10⁻¹⁰ થશે તો તમને લેમ્બડા આપી દીધો છે અને એના આધારિત ગતિ ઉર્જા તમારે શોધવાની છે બરાબર તો સૂત્ર જે છે એ આ આપણે યુઝ કરેલું છે સૂત્ર કઈ રીતે થઈ શકે દાખલા તરીકે पी तमने ख्याल है एना बराबर अंडर रूट 2KM अथवा 2MK आवुं छे हवे लेमडा एना बराबर एच अपॉन पी थाय अने पी नी बदले शू लखी शकाय अंडर रूट 2KM एटले सूत्र आपणे आ वापरेलू छे के लेमडा एना बराबर एच अपॉन अंडर रूट 2KM एच सी नहीं आवे बराबर प्रिंट मिस्टेक छे ओनली एच एच अपॉन अंडर रूट 2KM तमारे के शोधवो छे एटले तमारे बन्ने बाजू स्क्वेर करवानो तो लेमडा स्क्वेर एना बराबर एच स्क्वेर अपॉन 2KM हवे त्यार पछी के ने तमे करता बनावी लो एटले के ने ऊपर लई जाओ तो लेमडा स्क्वेर नीचे आवशे तो परिणाम आवुं वधशे के एना बराबर एच स्क्वेर अपॉन 2λ²m एच नी किंमत फिक्स छे 6.625×10⁻¹⁴ અને એનો સ્ક્વેર અપોન 2 લેમડા લેમડાની કિંમત છે 1.40×10⁻¹⁰ એનો સ્ક્વેર એમ એમ એટલે માસ અને પ્રોટોનનું માસ જે છે એ છે 1.67×10⁻²⁷ ખાસ ભૂલ પડે એવું આ છે કોનું માસ આપેલું છે એ જોવાનું માનો કે અત્યારે જે છે એ તમને ન્યુટ્રોન આપેલું છે બરાબર તો પ્રોટોન અને ન્યુટ્રોન આ બેના માસ ઓલમોસ્ટ સરખા થઈ જશે એટલે હું આગળ પ્રોટોન બોલેલો પણ પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેના માસ ઓલમોસ્ટ સરખા થઈ જશે ઇલેક્ટ્રોન આપેલો હોય તો તમે અહીંયા જે છે એ 9.1×10⁻³૧ લખી શકો અત્યારે ન્યુટ્રોન છે તો 1.67×10⁻²૨૭ સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 6.70×10⁻²¹ જૂલ અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ડિવાઈડ બાય 1.6×10⁻¹૯ હવે 6.7×1.6 કરશો એટલે 4.19 મળશે અને −19 છે એ ઉપર જાય તો +19 −21 + 19 તો જવાબ વધશે −2 ઇલેક્ટ્રોન વોલ્ટ તો આવું કંઈક થશે બીજું પૂછેલું છે કે આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને તો અહીંયા તાપમાન 300 કેલ્વિન આપી દીધું છે તો તાપમાનને કહેવાય ટી દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kT કે છે એ એકચ્યુઅલી શું છે કે એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક બરાબર ઘણી વખત આને કેની બદલે KB આવી રીતે પણ લખવામાં આવે છે તો તાપીય સંતુલનમાં રહેલા અને 3/2 kBT જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે તરંગ લંબાઈ તમારે શોધવાની છે બરાબર તો હવે અહીંયા કેવું થઈ જશે કે ખાલી ફરક એટલો જ છે સપોઝ આને કદાચ તમે ધ્યાનમાં ન લ્યો બરાબર આ સૂત્રને ધ્યાનમાં ન લ્યો તો પણ એટલું યાદ રાખજો કે અહીંયા ગતિ ઉર્જા કે એના બરાબર 3/2 kT આવે છે હવે જો 3/2 kT આવતું હોય તો હું તમને આખો દાખલો એમનેમ જ ગણાવી દઉં એટલે ખ્યાલ આવી જાય દાખલા તરીકે લેમડા એના બરાબર એચ અપોન પી અને પીની બદલે અંડર રૂટ 2KM તો એના બરાબર એચ અપોન અંડર રૂટ 2×3/2 kT એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક × T × m તો હવે જે છે એ 2 અને 2 આ બંને ઉડી જશે બરાબર તો લેમડા એના બરાબર એચ અપોન વર્ગમૂળમાં 3KTm તો આ સૂત્ર તમારા માટે અત્યારે થઈ ગયું કે લેમડા એના બરાબર એચ અપોન 3KTm શું થયું લેમડા એના બરાબર એચ અપોન અંડર રૂટ
3KTM। હવે આપણને શું પૂછેલું છે એ આપણે જોઈએ। તો આપણને જે પૂછેલું છે એ છે સરેરાશ ગતિ ઊર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો, બરાબર। તો હવે તરંગ લંબાઈ તમારે શોધવી હશે તો તમારે લેમડાની જરૂર પડશે। તો લેમડાની જરૂર પડશે તો આપણે શું કરશું, તો લેમડા માટે અહીંયા તમારી પાસે આખે આખું સૂત્ર તૈયાર જ છે। તો એચ આ છે, એચ અહીંયા 2 અને 2 ડી ગયા, 3KTM મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે સૂત્ર તારવેલું હતું કે લેમડા એના બરાબર એચ અપોન અંડરરૂટ 3KTM। તો હવે લેમડા એના બરાબર એચ અપોન 3KTM, તો અહીંયાથી 2 અને 2 તો ઉડી ગયેલા છે। 3K એટલે બોલ્ટ્ઝમેનનો ચળાંક 1.38 × 10⁻²⁷। એમ છે બરાબર એ માસ છે અને એ આવશે 1.67 × 10⁻²⁷। અને અહીંયા તાપમાન આપેલું છે 300। તો આ બધાને સાદુરૂપ આપશો એટલે તમને લેમડા જે છે એ મળશે અપ્રોક્સિમેટલી 0.145 નેનોમીટર, બરાબર। તો અહીંયા તમને દાખલામાં આ જ બાબત પૂછેલી હતી કે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો, બરાબર। તો ફરીથી એકવાર યાદ કરી દઉં કે લેમડા એના બરાબર એચ અપોન પી અથવા એચ અપોન અંડરરૂટ 2KM। અહીંયા ગતિ ઉર્જા કેની બદલે મારે શું લખવાનું છે, તો લેમડા એના બરાબર એચ અપોન અંડરરૂટ 2 ગતિ ઉર્જાની બદલે 3/2। અહીંયા કે છે ને એ બોલ્ટ્ઝમેનનો ચળાંક છે એટલે KB લખું, KB × T × M। આ બધું ઉડી ગયું। તો હવે બોલ્ટ્ઝમેનના ચળાંકની કિંમત 1.38 × 10⁻²³ થાય છે। T અને M બંને તમને ખબર છે, કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું હતું।